गुड मॉर्निंग विद्यार्थी। धोरण 3 विषय पर्यावरण पाठ 18 रमता रमता आ पाठ नवो छे। हूँ समझाऊ छू अने वाँचू छू। तमारे चोपड़ी तमारी पर्यावरणी चोपड़ीमांथी पाठ आखो वाँची काढ़वानो अने वाँचीने एमांथी पछी सवाल जवाब लखवाना ने मोड़े करवाना। हवे जुओ पाठ 18 रमता रमता। રમતો આપણા જીવન સાથે જોડાયેલી છે। બાળપણથી જ આપણે જુદી જુદી રમતો રમીએ છીએ। રમતો વિવિધ પ્રકારની હોય છે, જેમાં સ્થાનિક ઇન્ડોર એટલે ઘરમાં રમી શકાય તેવી અને આઉટડોર એટલે ઘરની બહાર રમી શકાય તેવી। ઇન્ડોર એટલે ઘરમાં અને આઉટડોર એટલે ઘરની બહાર રમી શકાય તેવી રમતો। ગામડામાં બાળકો મહોલ્લામાં પગથિયાની સતોડિયાની લંગડીની સંતાકુકડીની ગિલ્લી દંડાની રમત રમે છે। શાળામાં કબડ્ડી ખોખો વોલીબોલ ક્રિકેટ જેવી રમતો રમાડવામાં આવે છે। ઘરમાં બેસીને સાપસીડી ચેસ અને કેરમ રમી શકાય છે। રમત અને કસરત એ શારીરિક પ્રવૃત્તિ છે, તેનાથી આપણું શરીર ચપળ અને તંદુરસ્ત રહે છે। તંદુરસ્ત મન આ યુક્તિ પર યથાર્થ કરવા માટે આપણા જીવનમાં રમત માટે કસરતને મહત્ત્વ આપવું જોઈએ। આ ઉપરાંત રમતોથી આપણા વિવિધ કૌશલ્યોની પણ વિકાસ થાય છે। આપણે રમતો રમીએ તો આપણા શરીરને કસરત મળે છે, આપણામાં રમતો રમવાનું જ્ઞાન વધે છે। એટલે રમતો તો રમવી જ જોઈએ અને રમતો કઈ કઈ રમો છો એ તમને ખબર છે। આપણે કેટલી શાળામાં પણ આપણે કેટલી જાતની રમતો રમીએ છીએ, બટાટા દોડ દોડ ખોખો આવી કેટલી રમતો, વોલીબોલ પછી ક્રિકેટ, આ બધી રમતો આપણી શાળામાં પણ આપણે તમને રમાડીએ છીએ। તો જુઓ હવે આગળ આપણે છે શું કહે છે, નીચે આપેલા કોષ્ટકમાં પાઠમાં આપેલી બધી રમતોના નામ લખો। જે રમતો ઘરમાં રમાતી હોય તેની સામે ઘર દોરો અને જે રમતો બહાર રમાતી હોય તેની સામે ઝાડ દોરો। રમત રમવા જોઈતા ખેલાડીઓનો સંખ્યા લખવાની ભૂલશો નહીં। જે બીજી વસ્તુઓ રમત રમવા માટે જરૂરી હોય તો તેના નામ પણ લખો। તો આપણને તમને આખો કોઠો આપ્યો છે, તો આ કોઠો તમને હું ફોટો પાડીને મોકલીશ, તો એ ફોટોમાંથી તમારે બધી રમતો કઈ કઈ રમતો રમો છો અને કઈ રમતો ઘરમાં રમાય છે અને કઈ રમતો બહાર રમાય છે અને કઈ રમતમાં કેટલા ખેલાડીઓ જોઈએ છે એ પણ આ કોઠામાં આપેલું છે। તો એ કોટો તમારે બરાબર ધ્યાનથી લખવાનો છે, સમજવાનો છે અને લખવાનો છે। પછી છે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો। શું તમે તમારા કુટુંબના સભ્યો સાથે રમતો રમો છો, કઈ રમતો અને કોની સાથે રમો છો? તો કુટુંબના સભ્યો સાથે પિતા સાથે ચેસ, માતા સાથે વેપાર અને ભાઈ સાથે સંતા કુકડી, બહેન ઘરઘર રમે, દાદા કેરમ રમાડે અને દાદી સાપસીડી। તમારા વિસ્તારના કોઈ પ્રખ્યાત રમતવીરને જાણો છો? હા, તો તેનું નામ અને રમત અંગે લખો। હા, હું મારા વિસ્તારના પ્રખ્યાત રમવીરને જાણું છું, તેનું નામ પાર્થિવ પટેલ છે, તેઓ ક્રિકેટની રમત સાથે જોડાયેલા છે। વિદ્યાર્થીઓ પોતાના વિસ્તારમાં પ્રખ્યાત રમવીરનું નામ પણ લખવું, તમારા ધ્યાનમાં કોઈ હોય તો સારી રીતે રમતો હોય એ વિદ્યાર્થીનું નામ પણ તમારે લખી શકાય। દડાથી રમી શકાય એવી કેટલી રમતો તમે જાણો છો, તેમના નામ દડાની અંદર લખો। ક્રિકેટ, હોકી, ફૂટબોલ, ટેનિસ, બાસ્કેટ, વોલીબોલ, ટેબલ ટેનિસ, સંતાડિયું અને બેઝબોલ, આ રમતો અમે રમીએ છીએ। તો વિદ્યાર્થીઓ આનો તમને ફોટો પાડીને મોકલું છું, એ તમારે
નવા પાના પર પાઠ 18 રમતા રમતા એવી રીતે એક એક લીટી છોડીને તમારે લખવાનો છે. અને સારા અક્ષર લખજો, વાંચજો અને મોઢે પણ કરજો. થેન્ક યુ.